गुड आफ्टरनून मारा वाला विद्यार्थी मित्रों, आई एम सो ग्लेड टू सी यू अगेन। आज नो आपनो टॉपिक छे, आज लेक्चर नो, आज ना लेक्चर नो टॉपिक छे द कंटीन्यूअस टेंस। परंतु द कंटीन्यूअस टेंस જોઈએ એ પહેલા થોડું આપણે કાલનો એટલે કે છેલ્લા લેક્ચરનું બેઝિક જોઈ લઈએ ફટાફટ। આપણી પાસે ટાઈમ ઓછો છે અને એક ટાઈમમાં આપણે બહુ શીખવાનું છે। प्रेजेंट टेंस में पास्ट टेंस अने फ्यूचर टेंस ए पण केवा छे, सिंपल छे। सिंपल प्रेजेंट, सिंपल पास्ट अने सिंपल फ्यूचर। सिंपल प्रेजेंट टेंस कोने केवाय तो हुं एक एक्जाम्पल लो के हुं टीवी जोउं छुं। हुं टीवी जोती हती। हुं टीवी जोती हती। हुं टीवी जोती हश। हवे कोई पण अंग्रेजी वाक्य नो जारे कोई पण गुजराती वाक्य ने जारे आपणे अंग्रेजी मां कन्वर्ट करीए ने त्यारे हमेशा एनो एक ज फॉर्म होय, मोटा भागे एक फॉर्म होय, हमेशा नहीं पण मोटा भागे। सौथी पहेला सब्जेक्ट मूकवानो, एना पछी मूकवानो वर्ब, एना पछी ऑब्जेक्ट अने एना पछी अधर वर्ड। सेम आज फॉर्म मां आपणे आ गुजराती वाक्य ने इंग्लिश वाक्य मां कन्वर्ट करीशुं। जेम के हो माटे हो ए सब्जेक्ट छे तो हो माटे अंग्रेजी वर्ड छे आई, तो आपणे अहींया लखे आर। एना पछी टीवी ए ऑब्जेक्ट छे तो ए ऑब्जेक्ट ना स्थाने आवशे टीवी। एना पछी जोउं छुं ए क्रिया छे तो जोउं एटले शुं थाय आई सी टीवी, हुं टीवी जोउं छुं। હવે અહીંયા હતી દર્શાવેલું છે જે પાસ્ટ ટેન્સ દર્શાવે છે, તો સી નું ભૂતકાળનું રૂપ શું થશે? શો। આઈ સો ટીવી। એના પછી ભવિષ્યકાળમાં શું થશે? આઈ વિલ સી ટીવી। જો હવે હાઈલાઈટ કરો એ શબ્દને ગુજરાતીમાં, જોઉં છું જોવે છે જોઈએ છે એવું જ્યારે આવે ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોતી હતી જોતા હતા એવું આવે ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ એના પછી જોતા હશું જોતી હશે એવું આવે ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ। ઇંગ્લિશમાં હાઈલાઈટ કરો વર્ડ આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ કયો કાળ હોય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। આઈ સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું કયો કાળ છે? વિથ અ સિમ્પલ પાસ્ટ ટેન્સ। એના પછી આઈ પછી વિલ આવે છે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, તો એ કયો કાળ થયો? સિમ્પલ ફ્યુચર ટેન્સ। તો આ હતો સિમ્પલ ફ્યુચર ટેન્સ। હવે આપણે જઈએ આપણા આજના મેઇન ટોપિક તરફ, અને આપનો આજનો મેઇન ટોપિક છે કન્ટિન્યુઅસ ટેન્સ। એમાં ગુજરાતીમાં વાક્ય લખો જેના દ્વારા તમને સમજાય આ ટેન્સનું મુખ્ય હેતુ શું છે, શું દર્શાવવાનું છે। જેમ કે સિમ્પલ કન્ટિન્યુઅસ ફ્યુચર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં હું અત્યારે તમને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સમાં રહી હતી, રહ્યા હતા, તે આમ કરી રહ્યા હતા એવું આવે ત્યારે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, તે આમ કરી રહ્યા હશે, તે આમ કરી રહી છે એવું આવે ત્યારે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ। હવે આપણે ઇંગ્લિશમાં વાક્ય બનાવીએ, જેમ કે આઈ નું અંગ્રેજી છે, સોરી હું નું અંગ્રેજી છે આઈ। એના પછી ભણાવી રહી છું ક્રિયાને મારે ચાલુ બતાવવાની છે, તો ભણાવવાને અંગ્રેજીમાં શું કહેવાય? ટીચ।
હવે આ ટેન્સ ને મારે કન્ટિન્યુઅસ દર્શાવવાનું છે એટલે હું ટેચ ની પાછળ શું લગાવીશ ટીચિંગ આઈએનજી ફોર્મ લગાવીશ એટલે ક્રિયા કેવી થઈ જશે ચાલો બીજું ટુ બી ના રૂપ તરીકે અહીંયા ઓક્ઝિલરી વર્બ તરીકે આઈ સાથે આવશે એમ આઈ એમ ટીચિંગ હું ભણાવી રહી છું હવે આનું હું ભૂતકાળમાં કરું તો એમની જગ્યાએ આવશે આઈ વોઝ ટીચિંગ ફ્યુચર ટેન્સમાં કરું તો શું થશે આઈ વિલ બી ટીચિંગ બી આવશે શું આવશે વિલ બી ટીચિંગ આની જગ્યાએ તમે કોઈ પણ સબ્જેક્ટ ફોર્મ લખીને તમે નવું વાક્ય બનાવી શકો છો જાતે શીખી શકો છો ઇઝ ઇટ ક્લિયર જઈએ આગળ જેમાં આપણે જોઈશું ઓક્ઝિલરી વર્બ કે ક્યારે કયું ઓક્ઝિલરી વર્બ આવશે પણ એ પહેલાં આપણે વે ફોર્મ જોઈ લઈએ ચાર પ્રકારના વે ફોર્મ તમને બોર્ડ પર દેખાય છે એક માત્ર વે બીજું દેખાય છે તમને વી વન ત્રીજું દેખાય છે વી ટુ ચોથું દેખાય છે વી ફોર વેમાં શું આવશે એસકે ઈએસ વાળું રૂપ મૂકવાનું છે જે પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે જેમ કે હું અહીંયા કોઈ પણ વર્બ લઉં સૌથી પહેલાં હું લઉં ગોઝ તો ગોઝનું વી વનનું ફોર્મ થશે ગો વી ટુનું ફોર્મ થશે વેન્ટ અને વી ફોરનું ફોર્મ થશે ગોઈંગ ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ યસ મિહિર ઓકે મિહિરે એક ફોર્મ આપેલું છે બ્રિંગ્સ બ્રિંગ રોટ અને બ્રિંગિંગ મિહિર માત્ર ચાર ફોર્મ આપવાના છે વી વી વન વી ટુ અને વી ફોર વી થ્રી નહીં વેનું ફોર્મ થશે બ્રિંગ્સ વી વનનું ફોર્મ થશે બ્રિંગ વી ટુનું ફોર્મ થશે બ્રોટ આઈ થિંક આ તે પહેલાં પણ આપેલું છે આ વર્બ અને અહીંયા આપણે બોર્ડ ઉપર ફરીથી લખીએ છીએ બ્રિંગિંગ ચલો હવે મને નવું વર્બ ફોર્મ આપો જે અત્યાર પહેલાં અત્યાર સુધી આપણે લખ્યું ન હોય એવું વર્બ ફોર્મ મિહિર અર્ચના ચલો અત્યારે તો થોડા બહુ ઓછા સ્ટુડન્ટ છે કંઈ નહીં મને આશા છે કે એ સ્ટુડન્ટ પણ સારા એવા આન્સર આપશે ભાવના ચલો ધીરે ધીરે આવતા જાય છે ઓકે મિહિર બાયસ બાય બોટ અને બાઈંગ વેરી ગુડ લખી દઈએ આપણે બાય બાયસ સોરી બાયસ પછી આવશે બાય એનું વે ટુનું ફોર્મ થશે બોટ અને આઈએનજી ફોર્મ થશે બાઈંગ નેક્સ્ટ વર્બ ચલો અર્ચના નેક્સ્ટ વર્બ આપો મને એક મિનિટ હું ફોનને મારી હારે જ લઈ લઉં એટલે અમુકના વર્બ લઈ જાય છે રહી જાય છે એ રહી ન જાય દિનેશે આપ્યું છે થિંક થિંકિંગ થિંક્સ તો થિંકનું વે ટુનું ફોર્મ શું થશે દિનેશ થિંકનું વે ટુનું ફોર્મ શું થશે કે મારે જ કહેવાનું છે ચાલો હું એક વખત કહી દઉં છું થિંક્સ વે વન ફોર્મ થશે થિંક વે ટુનું ફોર્મ થશે થોટ અને આઈએનજી ફોર્મ થશે થિંકિંગ ઓકે નેક્સ્ટ ભાવનાએ મને વર્બ આપેલું છે પ્લેસ પ્લે પ્લેડ અને પ્લેઇંગ હવે તમને એમ થશે મેં એમ કેવા અક્ષર કરે પણ તમે કેવા ફટાફટ આન્સર આપો થોડી વાર ઊભા નથી રહેતા જુઓ તો સ્ટીલ્સ સ્ટીલ સ્ટોલ અને સ્ટીલિંગ સ્ટીલ્સ સ્ટીલ સ્ટોલ અને સ્ટીલિંગ ચોરી કરવી બરાબર ને મિહિર સ્ટીલ એટલે શું થાય ચોરી કરવી થાય ને મિહિર ઓકે મેમ ભાવના એમ કહે છે સ્ટીલ્સ સ્ટીલ સ્ટોલ અને સ્ટીલિંગ મિહિર સ્ટીલ એટલે ચોરી કરવી થાય ને હું સાચી છું કે ખોટી કે ભાવના મને આન્સર આપશે ભાવના સ્ટીલ એટલે શું થાય
કેચ પણ આવે ને હા કેચ પણ ક્રિયા જ કહેવાય હા મિહિરે કીધું યસ મેમ એટલે મને આવડે છે હાશ ચલો ભાવના કહે છે કેચ પણ ક્રિયાપદ કહેવાય કઈ ને લખી નાખીએ કેચીસ કેચ કેચ નું વેટોનું રૂપ થશે કોટ અને આઈએનજી ફોર્મ થશે કેચિંગ હા મેમ બરાબર થેન્ક યુ ભાવના કૌશિક પાંડવ થેન્ક યુ યુ આર 100% કરેક્ટ ઓકે થેન્ક યુ મિહિર ચલો હવે આપણે નેક્સ્ટ ટોપ બીજા પેજ પર જઈએ બીજી સ્લાઇડ પર આ તો કામ નથી કરતું કંઈ નહીં આપણે અહીંયાથી જઈએ હવે આ તો તમને ખબર જ છે ફટાફટ આપણે સ્પીડમાં જોઈ જઈએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે હાલની અથવા અત્યારની ક્રિયા દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ શા માટે થાય ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ છે અથવા સોરી ચાલુ હતી એવું દર્શાવવું હોય ત્યારે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય વાત કરીએ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની ભવિષ્યમાં કોઈ ક્રિયા કે કોઈ ઘટના ચાલુ દર્શાવવી હોય ત્યારે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય ઇઝ ઇટ ક્લિયર હેલો સ્ટુડન્ટ હેલો ગાઈઝ ઓકે વર્બને હવે આપણે બંધ કર્યું હવે આપણે ડેફિનેશન યુઝિસ તરફ આવ્યા મિહિર નેક્સ્ટ આપણે જઈએ કીવર્ડ્સ એટલે કે એવા શબ્દો કે જેના દ્વારા તમે સેન્ટેન્સને ઓળખી શકો અથવા કોઈ પણ સેન્ટેન્સને કોઈ પણ કાળનું તમે દર્શાવી શકો આ વર્ડ દ્વારા કયા છે વર્ડ જોઈએ જેમ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં છે નાવ હમણાં જ સોરી અત્યારે હમણાં લોક જો વાક્યમાં દર્શાવવા માટે લિસન સાંભળ રન ધીસ ટાઈમ ધીસ મુમેન્ટ નાવ ડેઝ એટ પ્રેઝન્ટ ધીસ ડેઝ કન્ટિન્યુઅલી કોન્સ્ટન્ટલી ફોર એવર કરન્ટલી આટલા વર્ષેમાં આવશે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એના પછી કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં કયા કયા વર્ડ આવે વેન વાય એઝ ધેન એટ ધેટ ટાઈમ એટ ધેટ મુમેન્ટ જે વર્ડ છે એ પણ કયું ટેન્સ દર્શાવે છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એના પછી ઇન ધ નેક્સ્ટ ડે તમને ડે નહીં દેખાતું હોય અડધું દેખાતું હશે તો નેક્સ્ટ પછી છે ડે એટલે કે પછીના દિવસે આ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માટે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો એ જે શબ્દ દર્શાવતો હોય તો એ કયું કહેવાય ટેન્સ કન્ટિન્યુઅસ ફ્યુચર આગળ જઈએ આપણે આ શું તમને દેખાય છે સેન્ટેક્સ એટલે કે વાક્ય રચનાઓ અવાજ નથી આવતો મેમ અવાજ બંધ થઈ ગયો આઈ કાન્ટ હિયર મેમ મેમ આવી રીતે લાઈવમાં સ્ટડી કરવાની બહુ મજા આવે છે થેન્ક યુ હા મને પણ મજા આવે છે ભણાવવાની થોડા દિવસ એમ થયું કે મજા નહીં આવે પણ સ્ટુડન્ટ મને સારો એવો રિસ્પોન્સ આપતા હતા ઓનલાઈન પણ મને સારો એવો રિસ્પોન્સ સારો એવો જવાબ મળતો હતો એટલે ધીરે ધીરે મજા આવવા માંડી પહેલા દિવસ મને એમ થયું કે સ્ટુડન્ટ જવાબ આપશે કે નહીં આપે પણ સારા જવાબ આપો છો અર્ચનાબેન તમે પણ સારા આપો છો ભૂમિકા હા હાય હેલો ઓહો બસ અર્ચના કેટલી વાર તમે મને થેન્ક યુ નો મેસેજ આપશો હા ભૂમિકા હાય હવે અવાજ ક્લિયર આવે છે ને યુપ અર્ચના સામુ થેન્ક યુ કહે છે ઓકે ચલો હવે ટાઈમ બગાડ્યા વગર આપણે આપણા ટોપિક પર જઈએ ચાલો હવે આમાં વાક્યમાં
वाक्य रचना में कंटीन्यूअस प्रेजेंट टेंस, कंटीन्यूअस पास्ट टेंस और कंटीन्यूअस फ्यूचर टेंस। कंटीन्यूअस प्रेजेंट टेंस में टू बी ना फॉर्म तरीके એટલે કે ઓક્ઝિલરી વર્બ તરીકે આવે એમ ઇઝ આર। કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ માં ઓક્ઝિલરી વર્બ તરીકે આવે વોઝ અને વર, અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ માં ટુ બી ના ફોર્મ અથવા તો ઓક્ઝિલરી વર્બ તરીકે શું આવશે વિલ બી। અને સેન્ટેન્સ ને કન્ટિન્યુઅસ દર્શાવવા માટે અહીંયા ક્રિયાપદ નું કયું ફોર્મ આવશે આઈએનજી ફોર્મ। આઈએનજી ફોર્મ એટલે કે વી ફોર નું ફોર્મ। ઇઝ ઇટ ક્લિયર? હવે જે કન્ટેન્ટની વાત આપણે જ્યારે પહેલા ટેબલમાં વાત કરેલી હતી કે એક જ હોય સૌથી પહેલા સબ્જેક્ટ, એના પછી વર્બ, એના પછી ઓબ્જેક્ટ, એના પછી અધર વર્ડ, પણ હવે તમારે શું કરવાનું છે, કાળ પ્રમાણે તમારે સબ્જેક્ટ અને વર્બની વચ્ચે એક મોડલ ઓક્ઝિલરી વર્બ નાખવાનો છે અને એ છે એમ ઇઝ આર। શા માટે? કારણ કે કયો ટેન્સ છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલા માટે। તો હકાર વાક્યની વાક્ય રચના થશે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ, સોરી ઓબ્જેક્ટ નહીં, વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। ચાલો હવે નકાર પ્રશ્નાર્થ એ રીતે તમે મારી સાથે સાથે બોલતા જાઓ એટલે તમને યાદ રહી જાય નાના છોકરાની જેમ। ચાલો ક્યારેક તો કંઈક નવું કરું, નાના છોકરાની જેમ મોટે થઈને ઘરે ભલે હો દાદે જ્યાં બેઠા હો ત્યાં મારી સાથે બોલતા જાઓ। નેગેટિવ સેન્ટેક્સ થશે સબ્જેક્ટ પ્લસ એમિઝાર જોયા વગર, સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। હવે શેની વાક્ય રચના આવશે? ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના આવશે। ઇન્ટ્રોગેટિવની વાક્ય રચનામાં સૌથી પહેલા આવશે ઓક્ઝિલરી વર્બ, અહીંયા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોવાથી ઓક્ઝિલરી ફોર્મ આવશે એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। હવે આપણે જોઈએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં જોયા વગર। હવે તમારે શું કરવાનું છે, એટલું હું ખાલી કહી દઉં કે તમારે એમિઝ આરની જગ્યાએ શું મૂકવાનું છે, એમિઝ આરની જગ્યાએ તમારે મૂકવાનું છે વોઝ વર। તો વાક્ય રચના હકારની થશે સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। હવે સ્પીડમાં બોલવાની છે, હવે તો આવડી જવું જોઈએ ને। હવે નેગેટિવ સેન્ટેન્સ બોલીએ સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ નોટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ઓ ડબલ્યુ। ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના થશે વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। હવે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે ક્યાં કયો વર્ડ કેવી રીતે ઉપાડીને નાખી દેવાનો છે, વાક્ય રચના તમારે ખાલી એકની યાદ રાખવાની છે અને એ છે અફર્મેટિવ સેન્ટેન્સની। જો ફોકસ, સબ્જેક્ટ પછી એમિઝર પછી વી ફોર પછી ઓબ્જેક્ટ પછી ઓ ડબલ્યુ। હવે આપણે આવીએ અહીંયા પાસ્ટ ટેન્સમાં, તો ખાલી એમિઝાની જગ્યાએ શું મૂકવાનું છે અહીંયા વોઝ અને વર, બાકીનું બધું કેવું છે સેમ છે। હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ એમાંથી બનાવીએ, તો નેગેટિવ સેન્ટેન્સમાં તમારે નોટ જો ક્યાં મૂક્યું છે આની અને આની વચ્ચે, તો આ પણ તમારે પાકી નહીં કરવાની। હવે એના પરથી પાસ્ટ ટેન્સની બને વોઝ વર મૂકી દો, બાકીનું બધું સેમ। એવી જ રીતે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની બને, પણ અહીંયા શું કરવાનું છે વિલ બીને શું કરવાના છે અલગ કરવાના છે, મતલબ તમારે બી કોની આગળ મૂકવાનું વર્બની આગળ, વિલ બી સાથે આવશે નહીં, યાદ રાખજો આ ભૂલાય નહીં, વિલ બી સાથે આવશે નહીં, બી કોની આગળ મૂકાશે વર્બની આગળ મૂકાશે। હવે આપણે ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના બનાવીએ, તો ઇન્ટ્રોગેટિવની વાક્ય રચનામાં તમારે એમેઝાનને ઉપાડીને સબ્જેક્ટની જગ્યાએ મૂકવાનું છે અને સબ્જેક્ટને ઉપાડીને એમેઝાનની જગ્યાએ મૂકી દેવાનું અને પાછળ માત્ર એક નાનો અમથો ક્વેશ્ચન માર્ક લગાવી દેવાનું, એટલે તમારી ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના તૈયાર। આ જ રીતે તમારે પાસ્ટ ટેન્સમાં કરવાનું છે, પાસ્ટ ટેન્સમાં તમારે એમેઝાનની જગ્યાએ મૂકવાનું છે વોઝ વર, બાકીનું બધું સેમ સેમ। એ પ્રોસેસ તમારે ફ્યુચર ટેન્સમાં કરવાની છે, વોઝ વનની જગ્યાએ વિલ મૂકો અને બી વી ફોરને ત્યાંના ત્યાં જ રહેવા દો, બી હંમેશા વર્બ પહેલાં આવશે, બી હંમેશા કોની પહેલાં આવશે સ્ટુડન્ટ, બી હંમેશા વર્બની પહેલાં આવશે। મેમ આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ ટેન, ઓકે નો પ્રોબ્લેમ મિહિર, સ્ટાન્ડર્ડ ટેનમાં પણ આવું આવે જ છે,
9 10 11 12 બધા સ્ટાન્ડર્ડમાં એક સરખું જ આવે છે. જેટલી વાર તમે ભણશો એટલી વાર તમારું રિવિઝન થશે. ચલો આગળ જઈએ અને આગળ મારા ખ્યાલથી થોડા અમથા એક્ઝામ્પલ છે જે હું સોલ્વ કરાવીશ. હા, ભૂમિકા કહે છે વર્બ પહેલા, વેરી ગુડ ભૂમિકા. બિફોર વર્બ, બિફોર વર્બ. મિહિર ઠાકુર અંગ્રેજીમાં આવી ગયા છે, બિફોર વર્બ, વેરી ગુડ. ચલો થોડું અંગ્રેજી મને પણ શીખવા મળશે. બિફોર વર્બ એટલે વર્બ પહેલા, એટલે એને ઇંગ્લિશમાં બિફોર વર્બ કહેવાય એમ ને. ગુડ. બેંક કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના તો આન્સર આપી દીધા જ, કંઈ નહીં, આપણે આન્સરને હાઈલાઇટ કરી દઈએ. મહેશ ઇઝ રાઇટિંગ જે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે, અને બીજો એક વર્ડ છે નાવ જે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે. એના પછી સેકન્ડ નેગેટિવ સેન્ટેન્સ છે જેમાં ઇઝ એ કન્ટિન્યુઅસ દર્શાવે છે, અને એના પછી આઈએનજી કમિંગ જે છે એ પણ કન્ટિન્યુઅસ, સોરી ઇઝ એ પ્રેઝન્ટ દર્શાવે છે. શું દર્શાવે છે? ઇઝ એ પ્રેઝન્ટ દર્શાવે છે જ્યારે આઈએનજી જે છે એ ક્રિયાને ચાલુ દર્શાવે છે. અને એના પછી આપેલું છે ટુ નાઇટ. ટુ નાઇટ એ કયું વર્બ દર્શાવે છે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું કી વર્ડ છે. એના પછી વાત કરીએ એમ એ પ્રેઝન્ટ દર્શાવે છે જ્યારે એક્સપ્લેનિંગ આઈએનજી વાળું ફોર્મ એ કન્ટિન્યુઅસ દર્શાવે છે, એટલે આખું સેન્ટેન્સ એમાં આપેલું છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં. એના પછી જોઈએ અફર્મેટિવ સેન્ટેન્સ, અને એ પણ કયો કાળ? કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કૌંસમાં આપેલું છે વર્બ તરીકે વોચ, અને તમારે ટુ બી નું રૂપ જોઈને વિચારીને લખવાનું છે. ટેન્સ છે પાસ્ટ, અને ટેન્સ પાસ્ટ હોય ત્યારે ઓક્ઝિલરી વર્બ કયો આવે? દિનેશ. ઓક્ઝિલરી વર્બ પાસ્ટ ટેન્સમાં કયો આવે? દિનેશ. મિહિર, મિહિરે આન્સર આપ્યો છે વોઝ વોચિંગ, વોઝ વોચિંગ. ઓકે. દિનેશ ઇઝ એમિઝારે શેમાં આવે? પ્રેઝન્ટમાં આવે. અને પાસ્ટ ટેન્સમાં આવે વોઝ વર. અહીંયા માય બ્રધર છે તો માય બ્રધર સાથે વોઝ આવે એક વચન છે એટલા માટે, અને વોચનું થશે વોચિંગ. એના પછી સેકન્ડ બેંક જે છે એ નેગેટિવ છે, વર્બ તરીકે તમને આપ્યું છે ટોક. મેમ હું ક્લાસ 7માં છું. હા તો 7માં કન્ટિન્યુઅસ ટેન્સ આવે છે પણ અલગ અલગ આવે, મેં અહીંયા ભેગા લીધા છે. દિનેશ સોરી મેમ કીધું છે, કોઈ પ્રોબ્લેમ નથી પણ ધ્યાન રાખજે નેક્સ્ટ ટાઈમ. મિહિરે ફરીથી મને આન્સર આપી દો, વર નોટ વોચિંગ, વર નોટ વોચિંગ. વર્બ તરીકે આપણી પાસે ટોક છે. ઓકે, તારું કેવું એમ છે કે વર આવશે? વર નોટ વોચિંગ છે, વોચિંગ તે લખ્યું છે, અને વર્બ શું આપ્યું છે? મિહિર ટોક આપ્યો છે, તો વોચિંગ ક્યાંથી ઉપાડી લીધું તે? વર નોટ ટોક, ભૂમિકા ટોક. ટોક એટલે પાસ્ટ ટેન્સ થઈ જાય, અહીંયા આઈએનજી ફોર્મ મૂકવાનું છે. વર ટોકિંગ, વેરી ગુડ કુનાલ. શું આવશે? વર ટોકિંગ. પ્યુપિલ્સ છે, બહુવચન છે એટલે અહીંયા આવશે વર, અને ટોકનું થશે ટોકિંગ. નેક્સ્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફર્સ્ટ બ્લેન્કમાં શું આવશે? દેખાતું નથી મેમ. એટલે ટોક નથી દેખાતું. ઓકે, પણ હું તો બોલી હતી કે વર્બ તરીકે તમને ટોક આપેલું છે, તે મારા વર્ડ તરફ ફોકસ ન કર્યો એકચ્યુઅલી મિહિર. ઓકે દિનેશ, કન્ઝક્શન પ્લીઝ. વર ટોકિંગ, વાય ટોકિંગ, વોઝ કુકિંગ. ઓકે, ઇન્ટ્રોગેટિવમાં આવશે વોઝ, એના પછી કુકનું આઈએનજી ફોર્મ થશે કુકિંગ, વેરી ગુડ. એના પછી છે ફ્યુચર ટેન્સ, જોજો પહેલા કયો ટેન્સ છે? ફ્યુચર ટેન્સ. તો અહીંયા કયું ફોર્મ આવશે એ ધ્યાનમાં રાખીને કહેજો. હું હવે મારું ગેજેટ મારા હાથમાં લઈ લઉં એટલે મને આન્સરની ખબર રહે અને તમને ક્વેશ્ચન દેખાય બોર્ડ પરના, બરાબર ને? હું આડી આડી ફેરા કરું છું. સારું છે, એમ નથી કહેતા મેં વાઘા જાવ દેખાતો નથી.
કેતા એને ન કહું ને કહું હા હું કહીશ કે આ તમારું માથામાં લખો ઓકે મિહિર ઠાકોરે કીધું છે ફર્સ્ટ બ્લેન્કમાં આન્સર આવશે વિલ બી પ્લેઈંગ એટલે કે ફ્યુચર ટેન્સ હોવાથી આવશે વિલ કન્ટિન્યુઅસ છે એટલે બે સાથે ક્રિયાપદનું આઈએનજી વાળો ફોર્મ એટલે પ્લેનું થશે પ્લેઈંગ એના પછી સેકન્ડ બ્લેન્કમાં માય મધર ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફૂડ વેન આઈ રીચ એટ હોમ કૌંસમાં વર્બ તરીકે તમને આપ્યું છે મેક હા પ્લેનું પ્લેઈંગ હા શુભ પ્લેનું પ્લેઈંગ જ થાય આઈએનજી ફોર્મ જ આવશે નેક્સ્ટ બ્લેન્કનું મને આન્સર આપો વિલ નોટ બી મેકિંગ વેરી ગુડ મિહિર સેકન્ડ બ્લેન્કમાં આવશે વિલ નોટ અને એના પછી બી અને મેકનું થશે મેકિંગ એ નીકળી જશે એના પછી થર્ડ બ્લેન્કમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એટલે પહેલી ખાલી જગ્યામાં હું લખી નાખું વિલ જ આવશે એ મને આવડે છે એના પછીની બ્લેન્કનું મને આન્સર આપો વર્કનું આઈએનજી ફોર્મ શું થશે વર્કનું આઈએનજી ફોર્મ શું થશે બે સાથે વર્કનું વર્કિંગ ચાલો ફટાફટ હવે આપણે લેક્ચરને બંધ કરી દઈએ પૂરો કરી દઈએ જય હિન્દ વંદે માતરમ